શહેરના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ કરી રહ્યું છે રજૂઆત. જામનગર શહેરમાં હાલમાં જોવા મળી રહેલી વિવિધ સમસ્યાઓને જોતા તેના નિરાકરણ અને ઉકેલ માટે જામનગર કોંગ્રેસ દ્વારા જેએમસી અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. બહેરાકાને આ રજૂઆત સાંભળાશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. જામનગર કોંગ્રેસ દ્વારા શહેરમાં ઉદ્ભવેલી વિવિધ સમસ્યાઓને લઈને જીએમસી દ્વારા તેના ઉકેલ અંગે મ્યુનિસિપલ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી, જેમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડ, દિગુબા જાડેજા, સોરાહબેન મકવાણા, ઝીનબેન ખફી, રચનાબેન નંદાણિયા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીને કરવામાં આવેલી રજૂઆત મુજબ જામનગર મહાનગરપાલિકાની અણઆવડતના કારણે ડોર ટુ ડોર કચરો લેવામાં ગાર્બેજની અંદર બેદરકારી અનેકવાર સામે આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની બેદરકારીના કારણે જામનગર શહેર ગંદકી નગર બની ગયું છે. ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તો કોઈ પણ તેને ઉપાડવા જતું જ નથી. ડોર ટુ ડોર અનિયમિત રહે છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. આને કહેવાય સ્વસ્થ ભારત. શું જામનગર શહેરની અંદર માત્ર 3 ઇંચ જ વરસાદ પડ્યો અને રોડ રસ્તાની પોલ ખુલી ગઈ, એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની જે પણ ગ્રાન્ટો ફળવાઈ તેની પોલ ખુલી. ઠેર ઠેર ખાડા, અવારનવાર અકસ્માતોની વણઝાર. જે ગાયોના લંપી રોગના કારણે મૃત્યુ થયા છે તો તેનો જીએમસીની અંદર ઢોર વિભાગ શાખા શું કરી રહ્યું છે? લંપી નામનો રોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે જામનગરમાં. ત્યારે જામનગરમાં અંદાજે અત્યાર સુધીમાં 1800 જેટલી ગાયો આ રોગના કારણે મૃત્યુ પામી છે તો વહીવટીતંત્ર શું કરે છે તેવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે. અને હજી પણ તેનો રોગનો ફેલાવો જોવા જ મળી રહ્યો છે, તેમ છતાં પણ વહીવટીતંત્ર ક્યાં છે તેવા સવાલ પૂછવામાં આવે. જ્યારે જામનગર સિટીની અંદર મહાનગરપાલિકાની જવાબદારી હોય છે તો પણ મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી ને હજુ સુધી તે મૌન કેમ છે? કોઈ સવાલ આવે એટલે મૌન બની જાય છે. જામનગર શાસક પક્ષ શું કામ જવાબદારી લેતું નથી? આ ગાયોના મોતનું તાંડવ શું કામ રોકતું નથી? આવા અનેક સવાલો છે. ક્યારે આ શાસકો કુંભકર્ણીની નિંદ્રામાંથી જાગશે કે નહીં તે પણ એક સવાલ છે. જેવા અનેક પ્રશ્નો આક્ષેપો સાથે તમામ પ્રશ્નોના નિકાલ કરવામાં આવી તેવી રજૂઆત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જો કે આવનાર સમયમાં કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધીજીના માર્ગે જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પરંતુ જામનગરની પ્રજામાં એ ઉદ્ભવેલા પ્રશ્ન અંગે છેલ્લા કેટલાય સમયથી માત્ર કાગળ પર આવેદનપત્રોને રજૂઆત કરવામાં આવે છે. સાચા અર્થમાં ક્યારે આનો ઉકેલ આવશે ને નિર્ણય આવશે એ તો સમય જ બતાવશે. આવે તો સારું, નહીં તો બાકી ભોગવવાનું તો પ્રજાના શિરે છે ને ભોગવી રહી છે ને ભોગવશે, એમાં કોઈ સવાલ જ નથી ઉપસ્થિત થતો. અત્યારે પણ ભોગવી જ રહી છે ને પ્રજા. કોના ભોગે ભોગવી રહી છે? કોના ભોગે પ્રજાને આ મુશ્કેલી પડી રહી છે? ભાવ વધારો, મોંઘવારી, બેરોજગારી, કયો પ્રશ્ન નથી? કેટલા મુદ્દા છે વિપક્ષ માટે, છતાં પણ વિપક્ષ મુદ્દા કેમ ઉછાળતું નથી તે પણ એક સવાલ છે. અથવા તો જે પક્ષ છે વિપક્ષ, તે વિપક્ષની ભૂમિકા નિભાવતું નથી કે પછી સત્તા પક્ષ દાદાગીરી કે દબંગગીરી કરે છે તે પણ સવાલ છે. કોણ કોનું સાંભળે? અધિકારીઓ પદાધિકારીઓનું સાંભળે, પદાધિકારીઓ અધિકારીઓનું સાંભળે, કોણ કોનું સાંભળે? દેશ ક્યાં ચાલે છે ને કેવી રીતે ચાલે છે કોઈને ખબર જ ન પડે એ પ્રમાણે ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનેક પ્રશ્નો હોય છતાં પણ તેનો કોઈ ઉકેલ જ ના આવે. અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે, વારંવાર આંદોલનો બંધ થાય. જો 30-30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ડબલ એન્જિનની સરકાર હોય, છતાં પણ જો ગંદકીનું સામ્રાજ્ય હોય, એક તરફ ભારત સ્વચ્છ મિશનના મોટા મોટા બણગા ફૂંકવામાં આવતા હોય, પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય, છતાં પણ યથાસ્થિતિ રોડ રસ્તા ભૂવા પડવા, ખાડા પડી જવા, ટેકરા થઈ જવા, પાણી રોકાઈ જવું, પાણીનો નિકાલ ન થવો, જે સમસ્યાઓ છે કુદરતની તે તો એની યથાસ્થિતિમાં જ છું. તો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે તેની ગ્રાન્ટો જાય છે ક્યાં તે પણ સવાલ છે. આવા અનેક મુદ્દાઓ છે, તેમ છતાં પણ આ મુદ્દાઓનો નિકાલ ન થતાં આખરે કોંગ્રેસ દ્વારા વિશાળ આંદોલન કરી આવેદનપત્ર આપી કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે જે મહાનગરપાલિકા છે જામનગર, તેના દ્વારા આ વિવિધ ગાયોના જે મૃત્યુ થઈ રહ્યા છે, એક તરફ ગાયને માતા કહેવામાં આવે છે, બીજી તરફ હજારોની સંખ્યામાં ગાય મૃત્યુ પામી રહી છે, લંપી નામનો રોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે, છતાં તેને રોકવા માટેનો પ્રયાસ કેમ નથી કરવામાં આવતો? હજી પણ ચાલે છે, છતાં પણ વહીવટીતંત્ર અને જે મહાનગરપાલિકા છે તે મૌન કેમ છે તે પણ સવાલ છે. જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય એટલે સરકાર મૌન બની જાય છે.
અને જ્યારે પ્રશ્નોનું નિરાકરણ થવાની તૈયારી હોય ને થવાનું આવે ત્યારે પછી બોલવાનું ચાલુ કરે છે, પરંતુ જ્યારે સમસ્યા બને છે ત્યારે કેમ મૌન હોય છે તે પણ એક સવાલ છે. આવા અનેક સવાલોના ઘેરા વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા જામનગરમાં મામલતદાર કચેરી ખાતે જામનગર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે તેમના કામોનો નિકાલ કરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીંતર પ્રજાના શિરે ભોગવવાનું નક્કી જ લખેલું છે, તેમાં કોઈ બેમત નહીં. જામનગર શહેર ની અંદર પડી ગયા છે ને જે ઢોરોના મૃત્યુ થાય છે ને આ કંપનીઓના જે ભ્રષ્ટાચાર છે, જે કચરાની અંદર ડોર ટુ ડોર વ્યવસ્થિત કામગીરી નથી થતી, એ બાબતની અંદર અમે કોંગ્રેસ પરિવારો આવેદન પત્ર આપેલું હતું. ગાંધી દ્વારાની પણ એટલી બધી નિંદા કરી છે, સાથે સાથે જામનગર શહેર ની અંદર આપ જોઉં છું ત્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તો મહાનગરપાલિકા તંત્ર દ્વારા આપણે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડતા હોય છે અને આપણે વિકાસના નામ ઉપર જે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે દાવો કરતા હોય છે તો એની દાવાની પોલ આપણે રોડ ઉપર પણ આમ નાગરિક જોઈ શકે છે. એટલે આ બધી પરિસ્થિતિની અંદર લોકો આવે છે અને ક્યાંય કચરો ઉપાડતા નથી ને ડોર ટુ ડોરની અંદર રેગ્યુલર નથી થતા, એટલો બધો એની અંદર પણ ભ્રષ્ટાચાર છે. ને ખાસ કરીને શ્રાવણ માસ જેવો સમય આવે છે, હિન્દુ ધર્મની લાગણી ના દુભાય, જે લમ્પિંગ રોગ નામ અત્યારે આવ્યો છે ગાયોમાં અન્ય પ્રાણીમાં, એટલે બહુ દુઃખની વાત કહેવાય. અત્યાર સુધીની અંદર આજે એક મહિનાની અંદર અત્યારે 1800 જેવી ગાયો જે મૃત્યુ થયું છે, બહુ શરમજનક વાત કહેવાય, બહુ અતિ દુઃખની વાત કહેવાય. જ્યારે આ ભારતીય જનતા પાર્ટી વાળા જયારે મત લેવા જાય છે ત્યારે માત્ર ને માત્ર એ ગાયોના નામ ઉપર મત લે છે, હિન્દુવાદોના નામ ઉપર લે છે. તો આ ગાયો મરે છે તો આપણે હિન્દુ માતાનું પ્રતિક કહેવાય, પણ ખરેખર એ સત્તાની આ મધુર જિંદગી જીવે છે, કુંકણાની નિંદ્રી જીવે છે, એને કોઈ જાતની પૈડી નથી. એટલે આ બહુ શરમજનક ની વાત કહેવાય. આવનારા દિવસોની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કોંગ્રેસ પરિવાર રોડ ઉપર આવી જશે ને કદાચ પ્રશાસનને અમને જેલમાં નાખવાનું હોય તો અમે જેલ ભરો પણ આંદોલન કરશે. હાજર કોંગ્રેસ પરિવાર દ્વારા જામનગર મહાનગરપાલિકાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના શાસકની અંદર ભરનિંદ્રે સુતેલી આ ભારતીય જનતા પાર્ટીના શાસકની અંદર દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર માજા મૂકી રહ્યું છે. થોડા ઘણો વરસાદ પડ્યો તો તરત જ જામનગર શહેરના રોડો અન્ય અનગિનત જગ્યાએ તૂટી ગયેલા છે. એનું કારણ માત્ર ને માત્ર હોય તો ભ્રષ્ટાચાર થયો હોય તો જ રોડ તૂટે, નકર એક રોડની વેલિડિટી ગમે ત્યારે કોન્ટ્રાક્ટર બનાવે ત્યારે જેએમસીના નિયમની અંદર ઓછામાં ઓછા 3 વર્ષની અંદર અહીંયા કાંઈ પણ રોડ તૂટે તો એ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે, પણ દર વર્ષે જયારે થોડા ઘણો વરસાદ પડે એટલે પોલ ખુલી જાય છે. બીજા નંબરની અંદર જયારે જામનગરની અંદર ડોર ટુ ડોર કચરાની અંદર જે કોન્ટ્રાક્ટો આપવામાં આવેલા છે, આજે એક એક કંપનીને વર્ષે ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા આપે. વિપક્ષના સભ્યશ્રી આનંદભાઈ પોળની સાથે ડેલિગેશન આવેલું અને ખાસ તો ચોમાસા દરમિયાન જે વરસાદના પાણી ભરવા કે રોડ ઉપરના ખાડા પડવા, થોડું ગાયમાં લંપી વાયરસ નામો કેસો અને કારણે કાંઈ પડી જવાના પણ બનાવો, એ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તો આ અંગે અમે એની વિગતવાર રજૂઆતો સાંભળી છે અને જે તે શાખાને શાખા અધિકારીશ્રીને એ મુદ્દા ઉપર તુરંત કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે, જેથી કરીને એમના પ્રશ્નો છે એમનું તાત્કાલિક નિરાકરણ. જે ગાય લેનાર છે એ જ્યાં જેએમસીમાંથી લઈ જાય છે એવું વિરોધ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એ લોકો કોઈ જવાબ નથી દેતા ને રિસ્પોન્સમાં કંઈ કરતા નથી. ના, એવું નથી, પણ અમારી આખી ટીમ જે છે 4 જણાની આખી 4 અલગ અલગ એન્ફોર્સમેન્ટ ટીમ છે અને આ ટીમ જે અત્યારે આજ કામ કરી રહી છે, એટલે કદાચ એવું બને કે કોઈ બીજી જગ્યાએ એંગેજ હોય ને ત્યાં ન પહોંચી શકી હોય, છતાં પણ એવો પ્રશ્ન અમે પૂછાવી લીધું કે ક્યાં એવું કઈ જગ્યાએ બન્યું હતું કે એમણે ફોન કર્યા હોય ને આ લોકોએ રિસ્પોન્સ ન મળ્યો હોય, તો એ પણ અમે સૂચના આપી દીધું કે પ્રોપર બધા રિસ્પોન્સ મળે અને તુરંત એક્શન લેવામાં આવે. એટલે અજુબદાર કર્મચારી હોય છતાં પણ રખડવા ધોરણે કાબુમાં નથી લઈ શકાય. ના, કાબુમાં લઈએ છીએ અને વધુ પણ વધુ અમારી ટીમો એના માટે અમે વધારે એન્ફોર્સમેન્ટ ટીમોમાં ઉમેરવાના છીએ, તેના માટે અમે અલગ પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ, જેથી કરીને જે રખડતા ઢોરોને યોગ્ય એક જગ્યાએ જ એમનું રાખી ત્યાં જ એને લીલો ચારો વગેરે આપવામાં આવે, જેથી કરીને એ ઢોરો જે છે ગામમાં રખડવાને બદલે કોઈ પણ જગ્યાએ એક વાળા જેવા વિસ્તારમાં
એ રે અને ગામમાં ન ફરે ને એને પૂરતું ઘાસ લીલો ચારો વગેરે પૂરતું એને મળી રહે એવું અમારું પ્લાનિંગ અને અત્યારે આખું એ કામગીરી ચાલુમાં પણ છે વેક્સિન જેને દીધી. આ કામગીરી છે.